સમર્થનમાં કુકરવાડા ખાતે મળેલી આ સભામાં મંચ પર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, મારે શ્રી જગદીશભાઈ એ ઝાલાવાડી સમાજના અમારા ખૂબ મોટા નેતા છે, અમદાવાદમાં સંગઠનના ખૂબ સફળ સુકાની તરીકે, અમદાવાદ મહાનગરના પ્રમુખ તરીકેની એમની સેવાઓ અમને પાર્ટીના સંગઠનવાળાઓને યાદ છે. અહીંયા મેં એમને જોયા એટલે એમને કીધું મને કે હમણાં હું આઈનો પ્રભારી થયો છું, એટલે તમને હારો હાથી મળ્યો છે. આપણે ખેડૂત ને તો આપણે જે હોય હાથીમાં ગણાય, જગદીશભાઈ તમને ખાતી હારો મળ્યો. ભાઈ પીઆઈ પટેલ મંચ પર બિરાજમાન, અમારા જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી નીતિનભાઈ, હમણાં ગુજરાતમાં નીતિનના નામનો દબદબો છે. ભાઈ અજયભાઈ ચૌધરી મંચ પર બિરાજમાન, સૌ આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત, માતાઓ વડીલો યુવાન દોસ્તો પત્રકાર મિત્રો, સૌથી પહેલા તો આટલી બધી માતાઓ બહેનોને સભામાં ઉપસ્થિત રાખવા બદલ આ સભાનો જે આયોજક હોય એને અને અમારા ગામની ટીમને હૃદયપૂર્વકના અભિનંદન. અમારું છે કે આપણે બહેનોને આવવા જ નથી દેતા, આપણે કઈ ચૂંટણીનું છે એમાં તને શું ખબર પડે, પણ હવેથી બહેનો તમને કહું છું, તમારે ઘેરે કહી દેવું કે તમે પટેલ પોરો ખાવ હવે અમને જાવાય દો. આપ સૌને આજે જે મારે બે ત્રણ વાતો કરવી છે મિત્રો, હજી પણ એક સભામાં મારે જવાનું છે અને આચારસંહિતાને કારણે આપને બધાને ખબર છે કે ટાઈમસર આ બધું પૂરું કરવું પડે. આ ચૂંટણી માં રમણલાલ આપણો ઉમેદવાર બહુ જૂનું જાણીતું નામ છે, રમણ સ્ટાર લાઇન તરીકે બધા એને ઓળખે, બરાબર ને? જિલ્લા પંચાયતનો સફળ પ્રમુખ હતો એ પણ મારે અહીંયા આપણી સભામાં ઉલ્લેખ કરવો. અમે પ્રદેશની ટીમે એ વખતે એને બધા જિલ્લા પંચાયતના પ્રમુખોની એક સમિતિ છે જિલ્લા પંચાયત પરિષદ, એનો ગુજરાતનો પ્રમુખ પણ અમે રમણલાલને બનાવ્યા છે. એટલે એ વખતે એ રાજ્ય સ્તરે પણ આપણા કામમાં, પાર્ટીના કામમાં અને મહેસાણાનું નામ એ વખતે એને આખા ગુજરાતની અંદર ગુંજતું કર્યું, તો એવો આપણને આ ઉમેદવાર આ વખતે મળ્યો. એક નીવડેલો કાર્યકર્તા, ટૂંકમાં કહેવાનો મારો આશય એટલો જ હતો કે એક નીવડેલો કાર્યકર્તા છે, અને એક મારે અહીંયાથી જરૂર સ્પષ્ટતા કરવી જોઈએ, મને એમ લાગે છે કે મારે કહેવું જોઈએ, એટલે કહું છું કે મહેસાણા જિલ્લામાંથી એક રાજ્ય સ્તરે કામ કરી શકે એવો મજબૂત આગેવાન તમારી વચ્ચે ઉમેદવાર તરીકે છે. આ વખતની ચૂંટણીમાં મિત્રો ભારતીય જનતા પાર્ટીના પ્રચારમાં હું 85 થી સક્રિય છું અને મહેસાણા અને અમારે જગદીશભાઈ આમ ઢાળ મળે, તમે આમ ભલે સુરેન્દ્રનગરના હો પણ મહેસાણા એરે અમારે શું મેળ પડે, આ ગાયકવાડી વિસ્તાર હતો અને અમે ગાયકવાડી વિસ્તારમાં હતા. હું અમરેલીનો છું એટલે આપણે બે એક રાજાની હેઠે રહેલા માણસ, અને અમારા વિસ્તારમાં ગરીબ માણસ મળે પણ અભણ માણસ ન મળે. હમણાં કોંગ્રેસવાળા એવો પ્રચાર કરે છે કે આ ભાષણો જે બધા ભાજપવાળા જીકે છે એ બધા અમારી નિહેળું ભણેલા છે. મેં કીધું એની વાત તો સાચી છે, પણ એને ખબર નહોતી કે આ તમારા રાજમાં નહીં, આ ગાયકવાડના રાજમાં અમે ભણેલા હતા.
અને પછી જે તમારું રાજ આવ્યું ત્યાર પછી તો તમે જે શિક્ષણનો ભઠ્ઠો બેહાર્યો હતો એને તો તમે યાદ ન કરાવો તો જ હારા છો. તમારા રાજમાં નિહાળ્યું હતી પણ નળિયા નહોતા નિહાળ્યું, લીમડા એટલે ભેગા કરીને બધાને ભણાવતા હતા. હમણાં આપણા સાહેબને કોકે જન્મ તારીખનું વાંધો પડ્યો હતો. આ નરેન્દ્રભાઈ અરે વાંધા જે પડે છે ને એ હોત ને એક વિચારી લેવા જેવા છો. નરેન્દ્રભાઈ જન્મ તારીખ નો કોકે વાંધો પડ્યો. હું તો આ સભામાં બધાને કહું મને કોકે હમાચાર દીધા તમે, હું એ વખતે તાલા લાઈને ચૂંટણી હાલતી અને ત્યાં હું પેટા ચૂંટણી ભાષણ કરવા ગયેલો અને તે દિવસે જ કોકે આ વાંધો પડેલો, આ મોદી ની જન્મ તારીખ ખોટી છે ને દાખલો ખોટો રજૂ કર્યો છે. મેં એને કીધું તમને કઈ ખબર છે અમે બધા ભણતા હતા ત્યારે દાખલા નાખવાની સિસ્ટમ જ એવી હતી કે એક સશક્તિ એક સો વાળામાં હા હો હોય છે હાથ ઊંધા કરો. હા દાદા હું કરી ગયો તમને આ લાગટ એક સો વાળા છે. આ લોકોને ખબર નથી તેથી આ નિહાળ ઉગડતી જૂન માં એક સહજ ઓલા પ્રાથમિક શાળા નહીં બધા આખા ગામમાં ફાલ ના ફાલ હોય એમ એક સહ પછી બીજા વર્ષ વાળા એક સહ એમ જ હાલતું હતું કે નહીં. આને કોણ સમજાવે કે આવા વાંધા ન કટાય યાર. તેથી બધા આવી રીતે દાખલા હાલતા હતા. હવે નિહાળમાં દાખલ થવા જતા સાહેબ આ તો કોઈને કહેવાય આ એને મારું મગજ બગાડી દે ગુજરાતી કે તમે તમારું સંભાળો નહીં તો અમે કઈક બીજી ઠીક વાત હરખી કરી શકીએ. હવે પ્રાથમિક શાળામાં અમે દાખલ થવા જતા તો હેડમાસ્ટર મોઢું ઉગાડવાનું કહેતા બોલો અને દાંત પીડ્યા છે એ ગોતતા વાસણા રાખવાના હોય એવી રીતે કેટલા દાંતે ગોઠલ્યો થયો છે એમ દાખલ કરતા અને ન પીડ્યા હોય તો કહેતા પોર આવી જાય ઓણ નહીં. આ તમારી દાખલ થવાની સિસ્ટમ હતી સાહેબ. હમણાં હું એક પ્રાથમિક શાળાના શાળા પ્રવેશોત્સવમાં ગયો હતો સાહેબ. ડીએસપી એ નાના નાના દીકરા દીકરીઓને ચોકલેટ આપતા હતા. એ જિલ્લાનો ડીએસપી હતો અને છોકરાઓની એને વાતો કરતા હતા તું શું થઈશ તને શું ભણોઈને પછી શું થવાનો છો અને દીકરા દીકરીઓને જવાબ આપતા હતા. કોઈ હું ડોક્ટર થઈશ ને કોઈ કે હું ફોજદાર થઈશ ને એવું છોકરાઓ કહેતા હતા નાના નાના. પણ ડીએસપીની એને વાત કરતા હતા સાહેબ. હવે અમારે તો વખતમાં ડીએસપી ઉતારે એવું હોય તો અમે ખળાવાડીમાં બી જતા હતા. જમાદાર આવે તો ખળાવાડી ભેગા થઈ જતા હતા અને આ ડીએસપી ની અરે વાતો કરતા હતા છોકરાઓ. કેટલો મોટો ફેરફાર થઈ ગયો છે. બાજુના એક ગામમાં એક પ્રધાન આવ્યા અને કોઈક એક યુએસએ થી ગામનો આગેવાન હશે અમેરિકા ત્યાંથી આવેલો એ પોલીસ બેન્ડ મગાવેલો છોકરાઓને દાખલ કરવામાં. હવે આપણે આમાં મોટા ભાગના લગ્નમાં નહોતો મેળ પડતો પોલીસ બેન્ડ એને બદલે આ પ્રાથમિક શાળાના દાખલ થતા છોકરાઓ પોલીસ બેન્ડથી દાખલ થતા હતા. એ કોંગ્રેસના આગેવાનો તમે અમને યાદ ન કરાવો. તમારા રાજમાં ટીંગા ટોળીનો રિવાજ હતો. શેરીમાંથી ઉપાડે બાઉકારા નાખતો નીકળે આખા ગામમાં ખબર પડે કે આજે ગયો નિહાળે. આ હતું આપણે તમારા રાજમાં. હવે અમે એમાં ભીણ્યા તે એને અટાણે તમને કોને કીધું તું આ 2007 ચૂંટણીમાં તમે મને સંભારાવો છો. આ પ્રકારની વ્યવસ્થા કરનારી આ કોંગ્રેસ પાર્ટી આ પહેલી વહેલી ચૂંટણી હું એવી જોઉં છું સાહેબ કે એમાં કોઈ કામની વાત જ કરતા કામની વાત નહીં. એક ધારા દિલ્હીથી આય સુધીની બધી આઈટમો ભેગી થઈને એક મુદ્દાનો કાર્યક્રમ કે આ ગુજરાતનું મોડલ નિષ્ફળ ગયું છે. હવે તમારું કયું મોડલ સફળ છે એ દેખાડો. હું આ રમણલાલ ને જગદીશભાઈ ને મોકલું ત્યાં એક આંટો મારતા હોય ને એનું જે સફળ મોડલ હોય એ લેતા હોય આપણે વિજાપુરમાં એ લાગુ કરશું. અમને ક્યાં વાંધો છે તમારું કઈ સારું મોડેલ હોય કયો. અટાણે તમારા મુખ્યમંત્રીઓ જે 4-5 છે હવે માતાજી દયાથી એટલા જ રહ્યા છે ને. એક તડકાના ગ્રાહક છે મિત્રો. આગામી એક તડકો પડે એટલે સરકાર વગરની આ પાર્ટી થઈ જવાની છે કોંગ્રેસ. જે સે વધગેટ બે હજાર એને રજૂ કરો ને ગુજરાતમાં અને કે અહીંયા ગુજરાતમાં આવીને
કે આ તમારું મોડલ નિષ્ફળ ગયું છે, અમારા રાજ્યના મોડલને અનુસરવા માટે આવો, હિંમત હોય બોલે, એકાદો અહીંયા આવે. વાત કરવા જેવા નથી, ક્યાંય દેખાડે જેવા નથી. અને અમારું મોડલ નિષ્ફળ ગયું એવું કીધા રાખો છો? અમે કહીએ છીએ કે આમાં અમે 24 કલાક વીજળી આપી છે, તમને નો ભરોસો પડતો હોય ચડી જાવ, થાંભલે પકડો વાયર ને, આ વીડિયા વાળા ધારે લઈ જાઓ, અને ઈ વાયર પકડીને પછી કયો કાણે કઈ કર્યું નથી, એટલું બોલો એટલે હું બંધ થાવ. લો, ધીખારા થઈને પડશો હેઠા જાતા નહીં. 460 વોલ્ટ 24 કલાક ભાજપે ધરબેલો છે એની અંદર. હું તો હવે સભાઓમાં પ્રાર્થના કરું છું જગદીશભાઈ કે આ કોંગ્રેસ વાળાને ભગવાન હો વરહ ના કરે, હાજા નરવા રાખે. આપણે શું કામ કોઈની વિરુદ્ધમાં બોલવું જોઈએ? ભગવાન હવનું ભૂલું કરે, પણ ન કરે નારાયણ અને કરે સત્યનારાયણ. કઈ કજા કજા થઈ તો આ મારી સભામાં જેટલા સાંભળો છો ને એટલામાંથી તમે ને હાજર હો ને, તો આ કોંગ્રેસ વાળો કે એના કુળ વાળો કોઈ કડે સીડ્યો હોય ને તો એને કહેજો કે 108 ને ફોન ન કરે. એ અમે કર્યું છે, તમે ના પાડો છો કે અમે કઈ કર્યું નથી. એટલે 108 માં ન ચડતા, હાંડિયા ગાડી તેડાવો નાખો એમાં. એટલે લીમડો હાંડિયો ખાતો જાય, બાટલો તમને સડતો જાય, જેટલે પૂગાય એટલે ઠરી જાય ને પાછા લઈને આવી ગયો. કોણ તમે? મને એ નથી સમજાતું સાહેબ કે તમારે મત ગુજરાતના લેવાના છે, ગુજરાતીઓના મત લેવાના છે, અને તમે માનો મારી ટીકા કરો, અમારા મુખ્યમંત્રીની ટીકા કરો, અમારા વડાપ્રધાનની ટીકા કરો, એ સમજી શકાય. વિરોધ પક્ષ વાળા છે તો એ કઈ આપણા વખાણ ન કરે, આપણી યોજનાની ખામી કાઢે, પછી વ્યવહારિક હોય ત્યાં સુધી સારું લાગે. આપણે જાનું લઈને જઈ જ છીએ ને, અટાણી સિઝન ચાલુ છે, આમાં ઘણા આજે જ ગયા છે ને, આવ્યા છે વહેલા, કે આજ તો જાનમાંથી અમારે સભામાં જવું પડે એવું છે ને, બી એવા હોય. પણ જાન આપણે લઈને જઈ કોણ ન્યા જઈએ? આપણા હવાલા હગા હોય એને ગયા હોય ને, આપણે વેવાય કર્યા હોય, 7-8 જણા જામીન ગયા હોય, એવું નહીં ભાઈ. આ રમણલાલ ના ખુરશી નથી, એ ખુરશી લાવો, અને આ ખુરશી લાવો, એ અહીં લાવો, આ આપી હતા. તો આપણે આ હગા ગોત્યા હોય વેવાય, એ તો આપણા હાવ વાલા હગા હોય ને એમ કેતો હતો હું, અને આપણા બધા કેટલાય જામીન થયા હોય તે એને સંબંધ કર્યો હોય, અને આપણે બધે ત્યાં જઈને કહેતા હોય કે હગા અમારી જેવા હુવાળા જ છે, આપણે કહેવાય છીએ આપણે જાણતા હોય, આવું બધું આપણે હાલે. પણ જાન લઈને ગયા હોય, આપણા વેવાઈ ને ન્યાય ગયા હોય, તો એ માંડવા વાળી બહેનું જે છે એ ગીત ગાય તો શું ગાય? વરરાજાનું નાક નળિયા જેવું છે, એનો અણવર બૂસો છે, એવું બધું ગાવશો ને બહેનો, તમે એને ફટાણા કહેવાય. તો તમે ફટાણા ગાવ તો કોઈ જાનવાળા રીહાઈ ને રીઆઈ ગયા સાંભળ્યું? એમ આપણે રીહાવું નહીં, આ કોંગ્રેસ વાળા છે એ હામા વાળા છે એટલે ફટાણા ગાય આપણા, એનું કઈ બહુ માઠું ન લગાડવું એમ. પણ ફટાણા ગાય ત્યાં સુધી વાંધો નહીં, ગાયડું ન દેવાય સાહેબ. આ હલકટે આપણા નરેન્દ્રભાઈ ને જે ભાષામાં એની સાથે વાત કરી સાહેબ, એ આપણા દેશનો નાયક છે, ગુજરાતની આંખનો તારો છે, ભારતનો શક્તિશાળી રાજપુરુષ છે, અને ભાજપનો નેતા છે પણ ભારતનો વડાપ્રધાન છે. એને આ બે બદામની ચીજ મણિશંકર, એમાં મણીએ નથી ને શંકરે નથી, એ આ ભાષામાં વાત કરે. મિત્રો, હું રમણલાલને જીતાડો એવું કહેવા માટે જરૂર આવ્યો છું મિત્રો,
પણ આપણા નેતાનું ગુજરાતનું અપમાન કરનારાઓને સજા કરો એવું કહેવા માટે આવ્યો છું. આના ચલાવી લેવાય એને ખબર પડવી જોઈએ કે ગુજરાતના નેતાઓ માટે સભ્યથી વાત કરતા શીખે. તમારે મત અમારા લેવાના છે અને અમારા નેતાઓને ગાળો દો છો, તમારી હેસિયત શું છે સાહેબ? એવી એવી સોશિયલ મીડિયામાં વાતો લખાઈને આવે છે કે આપણે કુટુંબની એને બહેન વાંચી ન શકીએ. મેં તો એક પોલીસ ઓફિસરને મારી વીડિયામાં ઓલામાં એવું હતું, એ મોકલ્યું. મેં કીધું તમે આની સામે પગલા લો ગોતી નાને, એ ત્રણ થી ચાર થી કેડે મને મળવા એવા. મને કે સાહેબ રહેવા જો. મેં કીધું રહેવા નથી દેવું, આપણે કઈ ફાટી નથી પડતા, તમે તાર લખો મારા નામે ફરિયાદ લખો, હું કોઈ ના ખાલી જગ્યાથી પીતો નથી. લખાવી તો મને કે સાહેબ એવું કઈ નથી, પણ આને મેં તપાસ કરી, જે લોકો આવું લખે છે ને એને ગામમાં કોઈ માવો ઉધાર નથી દેતો. એ બધા આવી મોદી સાહેબ વિશે આવી બધી નોટો લખે અને એમ કરીને મત માંગવાના. સાહેબ નરેન્દ્ર મોદી આજે ભારતનો ડંકો વિશ્વમાં વગાડે છે, ભારતનો ડંકો. સાહેબ મારી જાહેર જીવનની યાદ શક્તિ છે ને, એટલામાં મેં કોઈ થી સાંભળ્યું નહોતું કે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં આપણા કોઈ માણસે ફોર્મ ભર્યું હોય એવું મારા સ્મરણમાં નથી. પછી મને ખબર ન હોય ને ક્યારેક કોઈ ભરીએ હોય તો આપણી ભૂલ ચૂક લેવી દે, આપણે દેશી હિસાબ વાળા માણસ છે. તો મારા ધ્યાનમાં નહોતું સાહેબ, હમણાં ભારતના એક પ્રતિનિધિએ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ફોર્મ ભર્યું. આપણી સામે ઇંગ્લેન્ડનો ઉમેદવાર હતો, એને અમેરિકાનો ટેકો હતો. ઇંગ્લેન્ડ અને અમેરિકા વચ્ચે એક એવી સમજૂતી છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા જો કોઈની હારે યુદ્ધમાં ઉતરે અને એનું ફાઈટર પ્લેન એ દેશ ઉપર બોમ્બ નાખવા જાય, એક બોમ્બ ને ફોડે એટલે બીજો ધડાકો ઇંગ્લેન્ડ વાળા જઈને કરે, પૂછવા નો આવે, એવી સમજૂતી છે એ બે દેશ વચ્ચે. અને એ ઇંગ્લેન્ડનો ઉમેદવાર આપણા ભારતના ઉમેદવારની સામે 193 દેશો હતા આની અંદર મતદાન કરવા માટે. 193 દેશોની આમાં સભ્ય સંખ્યા હતી. ભારતના ઉમેદવારને 193 માંથી 183 મત મળ્યા. આને કહેવાય ભારતનો ડંકો દુનિયામાં. હું અમરેલીમાં 9મી તારીખ પહેલા સભા પૂરી થઈને આવ્યો ત્યાર પહેલા આ વાત હું ક્યાંક અમરેલીમાં ક્યાંક કરતો હતો. અહીંયા તો અમારા